થરાદ તાલુકાના ભડોદર ગામે ખેતરમાં વાવેતર કરેલ પાકને રક્ષણ માટે ગોઠવાયેલા ઝાટકા મશીનના વાયરમાં વધુ વોલ્ટેજમાં વીજકરંટ મુકતા આ વાયરને ચાર ગૌધન અડી જતા ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા અને એકને ગંભીર રીતે દાઝી જતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે વેટરનિટી ડોક્ટર સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી જતા ઇજાગ્રસ્ત ગાયને સારવાર આપી થરાદ પોલીસ મથકે ખેતર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના ભડોદર ગામે દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન તથા ભાજપના પૂર્વ ડેલિગેટના ખેતરમાં વાવેતર કરેલ પાકને રક્ષણ માટે ખેતરની ફરતે ઝાટકા મશીનના વાયરો ગોઠવી તેમાં વીજ કરંટ મૂક્યો હતો, જે વાયરને ગત રાત્રે ચાર ગૌવંશ અડી જતા ત્રણ ગૌધનના ઘટનાસ્થળે મોત થયા હતા. એક ગાય ગંભીર રીતે દાઝી જવા પામી હતી. બનાવની જાણ ગામ લોકોને થતા ગામ લોકો દોડી આવી તપાસ કરી ખેતર માલિકને આ અંગે પૂછતા ખેતર માલિકે કબૂલાત બાદ ગામ લોકોએ 15 બોરી અનાજ અને 2 ટ્રોલી ઘાસચારો ગૌશાળામાં આપવાનો દંડાત્મક સજા ફટકાર્યા બાદ મામલો થાળે પડ્યો છે. જોકે બનાવની જાણ જીવદયા પ્રેમીઓ સહિત મીડિયાને થતા પોલીસ સહિત વેટેનરી તબીબો સાથે ઘટનાસ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત ગાયને સારવાર અપાઈ હતી. થરાદ પોલીસ મથકે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના કારોબારી સભ્ય ભૂરપુરી ગૌસ્વામી અને યશપાલસિંહ વાઘેલા સાથે મળી મંત્રી રવજીભાઈ નરસિંહભાઈ પટેલ અને દૂધ મંડળીના ચેરમેન તથા ભાજપના પૂર્વ ડેલિગેટ શિવરામભાઈ ભેમાભાઈ પટેલ ખેતર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ.